બોલાવ બોલાવ્યા સાહેબને કીધું ને બધાને એટલે આ બધું જો તમે આવો તો ખબર પડે આ રીતના આટલા બધા આપણા વિદ્યાર્થીઓ હોય કેટલા વિદ્યાર્થીઓ છે એટલે તમારા કારણે કોલેજનું નામ ક્યાંક ને ક્યાંક ગુજરી થતું છે બરાબર ને તું સમજો બેટા રમત છે ને રમવા એ જેટલી રમાય ને એટલી રમવી જોઈએ ખેલાય એટલું ખેલવું જોઈએ ખેલતા જાઓ ગીતા કહેતી હે સુખ દુઃખ ને સમતા પાઓ સીતા કહેતી હે ખેલ છે ને ખેલ એ જીવનનો અભિન્ન ભાગ છે ખેલ આપણું જીવન છે ને એ ખેલ જ છે એક રમત જ છે અને ગેમ્સમાંથી ઘણું બધું શીખવાનું છે ક્રિકેટની રમત હોય તો એમાંથી શીખવાનું છે અને બીજી કોઈ પણ રમત હોય તો એમાંથી શીખવાનું છે અને રમો ને ત્યારે જ તમે અત્યારે બધા રમત રમે છે પણ કઈ રમે છે ઓનલાઈન ઇન્ડોર એમાં તમને ક્યાંય કસરત નથી થતી ને મગજ બગડે છે અને આ જે રમત છે તમે બધા રમો ત્યારે શું મજા આવે ને કેવી મજા આવે ને એ તમે બયાન ન આપી શકો શબ્દો આપી શકો મજા એટલે મજા જ આવે છે નકરી મજા જ આવે છે એટલે બેટા આ રીતના રમત રમો મને મારી પાસે સાહેબને કીધું એ રીતના આવતા નથી બરાબર મને તો એમ લાગે ને કોઈ જાતા હોય ને એટલે સાહેબ જે સહયોગ કરાવવા આવે ને હું તો કરી જ દઉં પણ તમે ખુદ આવો ને તો હું તમને મળી શકું તમારી કોઈ સમસ્યા હોય તો જાણી શકું અને તમને એમ થાય ને કે આપણે જો ઓલા રમતા હોય ને ત્યારે એક ભૂત હોય મારે દેશ માટે રમવું અને હું દેશનું નામ આગળ લઈ આવીશ એવી રીતનું તમે રમતા હોય ત્યારે હોય ને હું કોલેજ માટે રમું છું અને કોલેજનું નામ આગળ લઈ આવીશ તો એ કેટલું બધું આપણને તાકાત આપે આજે આપણે થોડી વાત કરીએ તમે દારૂડિયાની કે જે અંદરથી સેરોટોનિન ડોપામાઇન આ બધું આપે છે એ જ વસ્તુ રમત આપે છે રમી લઈએ ને ત્યારે મેં તમને કીધું ને કે આમ થાયકા હોય પરસેવેથી વર્ધવત થઈ ગયા હોય ત્યારે અંદરથી સેરોટોનિન ને ડોપામાઇન ને ઓક્સાટિસિન ઓક્સાટિસિન એટલે શું તમને ખબર છે પેલી ગહીને પરાવો પરાહો વાદળની છે ખબર ગાંડાની જે ફકીરો હતા ને ફકીરો એ તો હર ફકીર છે નિઝાનંદી માણસ છે નિઝાનંદી અંદર છાનંદ આવે છે એને ડોપામાઇનનું તત્વ બહુ મોટું હોય ડોપ્પા આપણે એ શબ્દ અભ્રસ્ત થઈ ગયો ડોપ્પો એ ડોપ્પા એમ કહ્યું ડોફા ને ડોપ્પા મનોવિજ્ઞાનનો શબ્દ મનોવિજ્ઞાન ભણેલો છું એટલે ખબર છે એ ડોપામાઇન અને સેરોટોનિન એ પણ એક અંદરનું એવું તત્વ છે એ આપણા મગજમાંથી ત્યારે જ બહાર આવે છે જ્યારે એને કોઈ ડ્રગ્સ જેવું કેફી દ્રવ્ય આપવામાં આવે ત્યારે અને ખૂબ થાકીએ પરસેવો પડે છિદ્રો આપણા ખુલે શરીરના છિદ્રો ખુલે પરસેવો થાય ને ત્યારે છિદ્રો ખોલે એ છિદ્રો ખોલે ને ત્યારે આપણે એ છિદ્રોમાંથી પ્રાણવાયુ આપણા શરીરમાં પ્રવેશ પામે છે અને બીજું આપણા ઓક્સિજન ફેફસામાંથી પ્રાણ જાય છે હૃદયમાં આ બધો ક્યાં ભળે લોહીમાં અને લોહીમાં ભળે એટલે લોહી ક્યાં જાય મગજ પાસે અને એ મગજ એને શું આપે મગજનો એક એક જ્ઞાનતંતુ એક એક ફેક્ટરી છે એ રસાયણનું એને આપે છે ડોપામાઇન ઓક્સિટોસિન અને સેરોટોનિન આ આપે એ આવે લોહીમાં એટલે આપણે છે ને વગર કારણે ઇન્દ્રિયોના ઇન્વોલ્વ વગર ઇન્વોલ્વમેન્ટ વગર આપણું મન લહેરાય હજુ હિલોડાવે અને મજા મજા આવે નથી લાઈફ તત્વ આપણા જીવનનો સ્પર્શ આપણને આવા સમયે જ થાય છે જીવનનો સ્પર્શ આવા સમયે ખરી મહેનત કરો ને તમે કરા થાકો આપો ત્યારે થાય છે તમને કોઈ છે ને આમ રિવોલ્વર રાહ ટાકે અને આમ બે ક્ષણ આમ રાખી દે ને બે ક્ષણ હવે મારું જ છું તમને એમ લાગે હું મરવાનો જ છું ને આ રિવોલ્વર હવે ગોળી છોડી જ દેવાનો છું એ સમયે તમારા એ ક્ષણમાં જે જીવન તત્વ જાગે છે ને એવું તમારી લાઈફમાં ક્યારે નહીં બીજા વિશ્વયુદ્ધમાં એક કેપ્ટન સબમરીનનો કેપ્ટન હતો એ દરિયાના તળિયે વહી ગયો અને મિત્ર રાષ્ટ્રની આખી ફોજ એની ઉપર આવી ગઈ પછી એને ખબર હતી કે ક્યાંક સબમરીન છે અંદર એટલે એને ઉપરથી બેફામ ગોળીબાર કર્યો અને એ બેઠો બેઠો ડેલ કાર્નેગીના પુસ્તકની અંદર એને બયાન આપ્યું છે હું બેઠો બેઠો જોઉં છું કાચીની સબમરીનની અંદર ફરતી બાજુ ગોળીઓ વરસે છે વરસાદની અને મને ખબર નથી કે મને મારા ભગવાને શા માટે બચાવ્યું હોય એક મારી સબમરીન રહી હતી બધી બાજુ ગોળીઓ વરસે છે
અને બસ એ ગોળીઓને વરસતી હું જોતો હતો. કઈ ક્ષણે મારી ઉપર એ બોમ્બ આવે મને ખબર નહોતી, અને થોડી વાર પછી એ બોમ્બ શાંત થઈ ગયું અને હું બચી ગયો. એની પહેલા હું કેવો હતો એની વાત કરું, અતિ ક્રોધી હતો અને હું કોઈ પણને છોડતો નહીં. અતિ ઇગોલિસ્ટિક માણસ હતો, અહંકારો માણસ હતો. મને બાળક નિર્દોષ બાળક પણ મને અડતો અને ધક્કો મારી દે, આટલો હું એકદમ ફફનાક માણસ હતો. અને આ સમયે શું થયું મને કશી જ ખબર નથી, પણ મારું હૃદય પરિવર્તન થઈ ગયું. હું સંત જેવા હૃદયનો માણસ થઈ ગયો. મારી ઉપર કદાચ કોઈ માછલા ધોઈને ધોવે ને તો એ મને ગુસ્સો નથી આવતો, અને હું દરેક જીવ માત્રને પ્રેમ કરવા લાગ્યો છું, બાળકને પ્રેમ કરવા લાગ્યો છું, મારી પત્નીને પ્રેમ કરવા લાગ્યો. આવું બધું ક્યારે થયું? અસ્તિત્વનું જોખમ આવી ગયું ત્યારે, કટોકટી સર્જાઈ ગઈ એ સમયે એની અંદરનો આત્મા જાગી ગયો. એવી જ રીતે આપણે જે રમત રમીએ છીએ ને ત્યારે આપણને જીવન તત્વ મળે છે, જીવનનો સ્પર્શ થાય છે, અહેસાસ થાય છે. ધીસ ઇઝ લાઈફ, આ જીવન છે, જીવન આ નથી. ધનના ઢગલા ઉપર બેસાડી દેવાથી સુખ નથી મળતું. યુરોપ અને અમેરિકાની સંસ્કૃતિએ અને સમાજે બતાવી, દર ચાર માસે એક માણસને મેન્ટલ છે ઊંધી દવા લીધા વગરનો સૂતો નથી. શા માટે ખબર તમને? એને પરસેવો પાડવાનું છોડી દીધું છે. એની પાસે સાધન સંપત્તા એટલો બધો વૈભવ, એટલો બધો વૈભવ આવ્યો છે કે વૈભવમાં એ માણસો મેદસ્વીતા સ્વભાવના થઈ ગયા. એને જીવનનું કોઈ હલનચલન જ નથી. અને આપણે જ્યારે કટોકટીમાં મુકાઈએ છીએ, આપણે આમ થરથરી જઈએ છીએ, હાફી જઈએ છીએ, થાકી જઈએ છીએ, ત્યારે આપણું સેરોટોનિન, ડોપામાઇન એ બધું આપણા લોહીમાં ઝરે છે. એ ઝરે છે ત્યારે શું થાય? ખાલી આનંદિત જ થતા. એ સમયે આપણું અંદરનું જે સિગમંડ ફ્રોઇડે બીજું મન કીધું ને, અનકોન્શિયસ માઇન્ડ, એ જાગૃત થાય. અને એ સમયે આપણે સ્વપ્નાઓ કરીએ, આશાઓ કરીએ, કલ્પનાઓ કરીએ તો એની અંદર મુકાય. એને કહેવાય પ્રોગ્રામિંગ થઈ ગયું, પ્રોગ્રામિંગ થાય છે. આપણે પ્રોગ્રામિંગ કરે ને, તમને ખબર હોય તો જીતેન્દ્ર અઢિયા એમ કહે છે કે તમે વિચાર કરો એ બધું થઈ જશે. એ વિચાર કરવાથી એમ એમ નથી થતું કે કેવા સમયે વિચાર કરવાનો, ખૂબ થાકી રહે ત્યારે આ સેરોટોનિન ડોપામાઇન બધા આવે એવા હોય ને ઉપર આવી જાય ને ઉપરની સપાટી ઉપર, ત્યારે આપણે આપણા જીવનનું સ્વપ્નું જાગૃત કરવાનું. મારે આ બનવું છે, હું આવો બનીશ, હું આ ખિતાબ લઈ આવીશ, આ મેડલ લઈ આવીશ, આ ધ્યેય ઉપર પહોંચીશ, આ યુપીએસસી પાસ કરે, આઈપીએસ થાય. એ એક વખત જો તમે અનકોન્શિયસ માઇન્ડની અભરાઈ ઉપર ચડાવી દીધું, એ ક્યારે ચડે ખબર? દરેક વખતે નથી ચડતો, આ એક સ્કીલ છે. એ સમયે ચડે કે જ્યારે તમે થાકીને થઈ થઈ ગયા હો, તમારું અનજાગૃત મન છે એ જાગી ગયું હોય, એકદમ ઉત્તેજિત થયું હોય એવા સમય, એટલે કે તમે રમત રમીને થાકો છો ત્યારે. એટલે રમત રમતો માણસ એ ક્યારેય વિકૃત નહીં હોય, એ માણસ ક્યારેય પેલો નહીં હોય, અંદર ત્યાં પકડી ગયેલો ડેમેજ નહીં હોય, સાયકિક નહીં હોય. મતલબ રમત રમતા રમતા ડ્રગ્સ લેતો હોય તો વાત નથી, નિર્દોષ રીતે તમે રમતો. એટલે આ રમત છે ને, રમતમાં તો ક્રાંતિઓ થયેલી છે. જૂના કાળની અંદર જો તમને હું વાત કરું, જૂના સમયની અંદર કૃષ્ણ ભગવાન હતા ને, એણે જ્યારે ઇન્દ્રની સાથે લડાઈ લડી, અથવા પંચને જરાસંઘ જ્યારે લડાઈ લડી, ત્યારે યુનિટી કરવી હતી ને, ત્યારે એણે બેસકોને બનાવ્યો હતો, ગેડી દડાને. બધા ભેગા થાય રમે, રમવાથી આત્મીયતા, રમવાથી જે આત્મીયતા આવે ને એવી બીજી એક એક ક્ષેત્રમાં આવતી નથી. એટલે બહુ સરસ, તમે બધા લઈ આવો કૃષિ સાહેબને, જે તમને પ્રેરણા માર્ગદર્શન આપે એમાં આગળ વધતા જાઓ. એ જે શિસ્તને કે એ શિસ્તને ફોલોઅર કરો. તમે બધા ડાયસ છો, ક્યારેય તમારી કોઈ ફરિયાદ નથી થાય, કૃષિ સાહેબ પાસે બધું તમે કહે છે કરો છો. એક મહત્વની વાત તમને કહી દઉં, આ વર્ષે આપણે કુલ 22 રમતોમાં ભાગ લીધો, હજી 4 રમતો બાકી છે, એટલે કુલ 26 રમતોમાં આપણે આ વર્ષે ભાગ લેશું. યુનિવર્સિટીમાં 160 કરતાં વધારે કોલેજો છે, એક પણ કોલેજ એવી નથી કે આટલી બધી સ્પર્ધાઓમાં ભાગ લીધો હોય. તેની માટે સૌથી મહત્વપૂર્ણ કોઈ ભાગ કરો, તમારા પ્રિન્સિપાલ સાહેબ છે, એને તમને એટલો સપોર્ટ કર્યો. આપણે આજે તમે રમવા જતા હોય ને, ત્યારે જે ટીએન ડીએન બનતું હોય ને, એ ખરેખર તો તમે સરકારી કોલેજમાં છો ને. મારું તો, હું તો સરકારી કોલેજનો પ્રિન્સિપાલ છું એટલે હું કરી શકું, પણ સરકારી કોલેજમાં તમે ભણો છો ને એનો કેટલો બેનિફિટ મળે જુઓ છો. તમે બીજી કોલેજમાં હોય તો ફી એટલી ભરતા હોય, તમને કોઈ ટીએ ડીએ ન આવે, ક્યાંય જવું હોય સાહેબ પર ડે તમને 200 રૂપિયા ડી અપાવડાવે સાહેબ, પોતાની ઉપર જોખમ નહીં અપાવડાવે છો. નહીં, નિયમ ને હું એકમાં નિયમને ફોલો કરું. બાકી ઘણી કોલેજના પ્રિન્સિપાલ એવા છે કે 50 રૂપિયા જ આપે કે પછી નામ ખોડે જ આપે, દિવસ બધી 100 રૂપિયા બધી પહોંચે,
પણ સાહેબ કીધું નહીં, આપણા વિદ્યાર્થીને પૂરેપૂરો મેક્સિમમ નો લાભ મળવો જોઈએ. કેટલા એવા યુથ ફેસ્ટિવલમાં સાહેબ આપણે મેદાન કેટલા એવા રનર્સ તો મેળાલ એ સિવાયના લગભગ 15 મેડલ બીજા આવ્યા, 17 મેડલ આવ્યા. બહુ સરસ. તમને બધા સરકારી કોલેજ તમને કે મળશે ને ગુજરાતમાં, તપાસ કરી લેજો કે આપણું પાર્ટિસિપેશન અચીવમેન્ટ. આ કોલેજ છે ને, જો બેટા હું તમને, હું આ કોલેજનો વિદ્યાર્થી હતો, પણ જ્યાં સુધી આ કોલેજમાં હતો ને ત્યાં સુધી આ કોલેજની કદર મને એટલી બધી નહોતી. જ્યારથી હું યુનિવર્સિટીમાં એમએ કરવા ગયો ને, ત્યારે મને થઈ કે મારા અધ્યાપક ને મારી કોલેજ જે મને આપતી, જે લેક્ચરો ચાલતા ને જે વ્યવસ્થિત બધું હતું ને, એવું બીજે ક્યાંય મને ક્યાંય જોવા ન મળ્યું. હું પછી બીએડ કર્યું, મેં ઘણું બધું બીજી કોલેજોમાં કર્યું, પણ પછી મને બાઉદીન પ્રત્યે છે ને એકદમ લગાવ થયું. અને બીજું આ કોલેજની છે ને આ ઓરા જેવી છે, અમે નોકરી કરીએ ને કોઈ અમને આનંદ મળે. અહીંયા છે ને કોઈ આ બધા છે ને 120-125 વર્ષની આ જૂની કોલેજ હોય, અહીં કેવા કેવા મહાપુરુષો જેવા અધ્યાપકો અહીંયા નોકરી કરી ગયા છે, અને કેવી કેવી લાગણી કીધી પરમાર સાહેબ જેવા, આવા બધાનો લાગણીઓ છે ને, અને ઓરાવો છે ને અહીં ક્યાંક કામ કરતું હશે ને મને એમ લાગે છે. અને એટલે આપણને મજા આવે, તમને મજા આવશે. જો ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણેલા વિદ્યાર્થી અહીંયા પ્રિન્સિપલ રહી ચૂક્યા છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી તો મારે તમને ગૌરવ થવું જોઈએ કે મેઘાણી સાહેબ જેવા આપણા સાહેબ રાષ્ટ્રીય સાહેબ જેવા માણસો અહીંયા ભણ્યા હોય, જ્યાં ધૂમકેતુ ભણ્યા હોય, જ્યાં મનોજ ખંડેરિયા કવિ અહીંનો સરસ મજાનો ભણ્યો હોય, કેટલાય ધારાશાસ્ત્રીઓ ભણેલા, કેટલાય ધારાસભ્ય અહીંયા ભણેલા છે, મહેન્દ્રભાઈ મસૂરી બધા અહીંયા ભણેલા છે. અને ત્યાં તમે ભણતા હો તો આપણે એમ ધ્યાન રાખવાનું કે બીજા બધા તો ઠીક છે, એવું નથી કે બધા જ આમ તમારા જેવા હશે. વિદ્યાર્થીઓ ઘણા ભણવામાં હોશિયાર છે, ઘણા રમતમાં હોશિયાર, ઘણા બંનેમાં હોશિયાર છે, અને ઘણા માત્ર 2-5% એવા જ હશે કે એને ભણવા સાથે રમત સાથે કાંઈ નહીં હોય, એ જલસા કરવા આવતા છે. પણ યાદ રાખજો, આ જલસા કેટલા વર્ષ થાય ખબર? 3 વર્ષ. અને પછી એ લોકોની તકલીફમાં હશે, અને જલસા બધા તમે કરતા હશે. તમારી પાસે છે ને 2 વસ્તુ ઘટાડે, ખાલી જલસા કરવા છે કે ભણવું છે, જલસા કરવા છે. ને બોલાવે ખાલી જલસા કરવા, ભણો, ભણતા ભણતા તમે યુવાન છો, જલસા તો આનંદ કરવાનો, મિત્રો બનીએ બધા, ક્યારેક પાર્ટી ગોઠવીએ, ક્યારેક ચા પાણી પીવા કે નાસ્તો કરવા ભેગા જઈએ, ક્યારેક બીજાના ખિસ્સામાંથી પૈસો કાઢવા માટે બધા પકડીને ખિસ્સામાંથી કાઢવીને કાઠિયા ખાઈ જઈએ, બધી મજા એવી મજા તો કરવાની જ છે. પણ કેટલીક છે ને લક્ષ્મણ રેખા હોય, એમાં ક્યારેય પગ આપણે નહીં મૂકવાનો, અને એમાં પગ ન મૂકીએ એટલે આપણા જલસા છે ને, જલસા કરતાં કરતાં કોલેજ કરીએ, અને આવતીકાલે આપણો દિવસ ઉજળો હોય. અને જે લોકો માત્ર અહીંયા જે કામ નથી કરતા કે ભણતા નથી ને, એ લોકોની પછી ભવિષ્ય મને ખબર, મારી હારે ભણતા ને ત્યારે મિત્રો અમે છે ને ભણતા, અને એક ગ્રુપ એવું હતું જલસા કરતા, પાછળનું લતા મંડપ હતું, અત્યારે એનું નામ નથી એવું કાંઈ, સાહેબ લતા મંડપમાં બેઠા હતા, લતા મંડપ કહેતા, લતા મંડપનો મેમ્બર છે કહેતા. સાહેબ એ બધા જ અટાણે છે ને બહુ ખરાબ પરિસ્થિતિમાં જીવે છે, આર્થિક રીતે બહુ નબળા છે. અને અટાણે અમને અમે નતર હાવ, હું જ્યારે ભણતો ત્યારે હું તમારી જેવી સ્થિતિમાંથી નથી આવતો. 500 રૂપિયા આપ્યા હોય અને 500 રૂપિયા પૂરા થાય ત્યાં સુધી ભણવાનું, 500 રૂપિયા પતી જાય, ટિકિટના છૂટા રાખે, મારું ગામ બધું આગ પર વળે, મારી પાસે ટિકિટ ના ત્યારે 7-8 રૂપિયા હતા, જુદા ખિસ્સા મૂકી દેવાના, હવે લાગે 7-8 રૂપિયા થયા ત્યારે ગામ ભેગું થઈ જવાનું, બરાબર. પછી પાછું કહી આવવાનું, પાછી પરીક્ષા ગોઠવાય, અહીંયા પરીક્ષા ટપાલું આવતી, પરીક્ષા 8 તારીખ 4 તારીખ છે, ઈયરલી હતી ત્યારે આવવાનું. એટલે અમે 500 રૂપિયામાં 1.5 મહિના 2 મહિના રહેવાય ને એવો પ્રયત્ન કરવા હતું, અમે જમવાને બદલે કેળા ખાતા હતા, કેળા ત્યારે 50 પૈસાના છે ને, 4-5 કેળા આવી જતા અને 50 પૈસામાં પેટ ભરાઈ જતું, સમજો. અને આવી રીતના હિંસો કાઢતા પણ મજા આવતી, સમય થોડો હાચવી લેવાનો, એટલે સમય આપણને હાચવી લેશે, અટાણે તમારે સમયને હાચવવાનો, પછી સમય તમને હાચવો છે. અને આપણને ખબર નથી તમે કોણ, અમારી ક્યાં જઈશું, બધાની બંધમુઠી છે, એક એક લોટરી શું તમને, કોના નસીબમાંથી કોની રેખાઓ, અને ક્યાં હશો ખબર નથી, હારી હારી જગ્યાએ હશો, અણધારી જગ્યાએ હશો, કલ્પના ન કરી શકો એવી જગ્યાએ હશો. અમે અહીંયા ભણતાથી મને તો મેં તો કલ્પના નહોતી કરી કે હું આ કોલેજમાં પ્રોફેસર થાવ,
અહીંયા ભણતો હતો બાઉદીનમાં, ત્યાં સુધી મને એવું મગજમાં આવ્યું હતું કોઈ છો કે પ્રોફેસર પ્રિન્સિપાલ છો. એટલે આપણે સંભાવનાઓ છીએ બધી, આપણી પાસે ભરપૂર સંભાવનાઓ છે, થોક બંધ સંભાવનાઓ છે. અને આપણે આશાઓ કરવાની, સ્વપ્નઓ જોવાના, મોટા મોટા નાનું શરૂ સ્વપ્નું જ નહીં જોવાનું. નાનો માણસ થાવ એવું સ્વપ્ન, હું મોટો થાય, હું આ ક્રિએટિવ વિઝ્યુલાઇઝેશન કરાય કે હું એવડો મોટો થાય ને કે મારા કુટુંબના મારા કઝિન છે ને એને હું અહીંયા ઉગાડે, અને હું આમ મારો ડ્રાઈવર આ છે, મારો બંગલો હશે, હું આમ નીચે ઉતરતો છે ત્યારે મારો દરવાજો ખોલતો છે, નોકરો હું એનો ઉતરી આટલા વર્ષે ખાલી ખાલી એવું નહીં, વૈભવ ભોગવી છે એવું નહીં. હારે હારે આ છે ને પ્રોગ્રામ જોઈએ, હારે હારે એવું સ્વપ્નમાં મૂકવાનું કે હું મારા દેશને, મારા સમાજને, મારા કુટુંબને, મારી જ્ઞાતિને, મારા ગામને, બધાને ક્યાંકનું ક્યાંક હું મારી જે હોદો હશે, મારું પદ હશે, મારી સંપત્તિ હશે, એ બધાને હું ક્યાંકનું ક્યાંક મદદરૂપ સેવા આપીશ. નહીં તો શું થાય છે ખબર, 5 કરોડનું આપણે આવે ને સિમરન ફ્રોઇડ, આપણે ભાઈ આ સિમરન ફ્રોઇડ કે અનકોન્શિયસ માઇન્ડમાં અથવા જીતેન્દ્ર અઢિયા કે 5 વર્ષ પછી મારી પાસે 5 કરોડ હોય, 5 કરોડ ને 1500 કરોડ માગીએ તો આપણે આપી દઈએ ને એવી તાકાત છે આપણી અંદર. આપણે એક એક એન્ટિક પીસ માગીએ એટલું આપશે, પણ પછી બધે દુઃખી થઈ ગયા. શું કામ ખબર, 1500 કરોડ માગ્યા હોય તો 1500 કરોડ માગ્યા હોય, પણ 1500 કરોડ આવી જાય પછી એ માગ્યું ન હોય પછી શરૂઆત થાય છે ખરેખર જોવો. એટલે પૈસાવાળા બધા છે ને એ આટલા પૈસા હોય તો માણસ સારો સુખી હોવો જોઈએ, અને પછી એને ધંધારમાં હું જીવું આ કરું ના તો પછી મસ્ત જીવન ટૂંકો જીવે છે, પૈસાવાળા જીવે છે. બહુ જૂજ વિરલા હોય છે, પૈસા હોવા છતાં એ મસ્ત રીતનો જીવતો હોય. બાકી પૈસા 5 કરોડ કામે એને 15 કરોડ કામું, 15 કરોડ થાય ને 500 કરોડ કામું, 500 કરોડ થાય ને 1500 કરોડ કામું, 1500 કરોડ કામે એને હું દેશનો ફર્સ્ટ નંબરનો પૈસા કરો કરું, કોઈ એ શાંતિ નથી. એટલે બહુ દોડવું કે આગળ જવું ને એની સાથે સાથે આપણે જે અંદરનો આનંદ છે ને એને કાંઈ નહીં ભેગું રાખે, ગમતને કાંઈ પકડી રાખજો. બચપના રહે બચપના તો આવી એક કહેવત છે, એટલે આવા નાવા રમત પ્રત્યેનો પ્રેમ અને બાળક હે 55 વર્ષના થઈ જાવ ને તોય રાહ નથી જુઓ એટલે શું કીધું સરસ. હવે હું બીજી સિદ્ધિઓ પણ છે આ વર્ષનો, આ 16મો ખેલાડી છે નેશનલ છે, નેશનલ માઇન્ડમાં હા 16મો વિદ્યાર્થી છે, બાકી ટુર્નામેન્ટ આ વર્ષે આવશે, 16 વિદ્યાર્થીઓ છે, 3 ગેમ બાકી છે. આજે રમીશભાઈ બધા જ આજે કઈ રમત છે આપણી અત્યારે? ક્રિકેટ. એટલે ક્રિકેટ એટલે જે ખોખો અને ખોખો ત્રણેયમાં રમવા જવાના છે. બીજી કોને ક્રિકેટ લીગ ટુર્નામેન્ટ ક્યાં થશે બેટા? ચાપડે બરાબર, એમાં 700 હશે અને એના રેફરી કોણ છે? જ્ઞાન ઓફિસર આયોજન યુનિવર્સિટી છે. હા એ ત્રણ ગેમ ક્રિકેટ ચાપડા છે. ક્રિકેટ વાળા કોણ છે? હું ક્યાં છે જબરજસ્ત રમજો બેડા, હું તો રમે એમને ખબર છે રેડી તું છો? આમ બધા ખેલાડી તો આમ સંતોષકારક છે ને બધા? પ્રેક્ટિસ થઈ છે? પ્રેક્ટિસ કરો, ક્યારે જવાનું છે? તમારી તમારી ક્યાં છે? પછી પાછા જીતીને પણ આવજો, જીતી લઈ આવજો. અને ખોખોમાં કોણ છે? તમે પ્રેક્ટિસ કેવી રીતે કરી બેટા? ખોખો વાળા ઠીક ઠાક છે, આપણી પાસે ગ્રાઉન્ડ જોયા નથી, તમે ગ્રાઉન્ડ અવેલેબલ નથી. અને ક્યાં ક્યાં લઈ જાવ? ખોખો કોઈ જોશી માર છે, જોશી મારું મદદ ના મારે ના કોઈ નહીં મંજૂરી લઈ લઈ હતું મારું લેટ થઈ શક્યો છે. ઓકે બધા ક્રીમ છું જેમ ભણવાનું એક નામ હોય ને એમ રમતનું એક નામ હોવું જોઈએ અને છે જ આવું. કારણ કે રમતમાં આપણે ખૂબ આગળ પડતા છીએ, આપણી કોલેજ બહુ આગળ પડતી છે,
તુલસી સાહેબનો એટલો બધો પ્રયત્ન છે તમારી પાછળ, એ ઘણી બધી મહેનત કરે છે, પ્રોત્સાહન આપે છે, ભેગા જાય છે, પોતાનો સમય લઈ આપે છે. અને તમે પણ કેવા છો બધા એવા ગામડેથી આવતા, ખેતી કરતા અને કઠોર કામ કર્યું હોય ને એવા મજબૂત બાહુના માણસો છોકરાઓ, એટલે તમે આમાં જે કરી શકો ને એ પેલા કુવાડા છોકરાઓ હોય ને નબીરાઓ દ્રાક્ષ, આપણે દ્રાક્ષ આપણે તમે બધા કોણ છો, અમે ન કરી શકીએ, કોણ છો, દ્રાક્ષ છો, રુદ્રાક્ષ છો, આપણે બધા રુદ્રાક્ષ છીએ. રુદ્રાક્ષ ક્યાં થાય? ધારના બેટાળમાં, અને અહીંયા પવન ફૂંકાતો હોય, તોફાનો આવતા હોય, એનો કોઈ ઢળોયલો કરતું હોય, તોય ન્યા ઉકે ખીલે અને એમાં રુદ્રાક્ષ આપે, અને એ રુદ્રાક્ષ જે શિવજીના ગળામાં અને સારા કાર્યની અંદર જાય, અને દ્રાક્ષ એને વેલો ચડાવવામાં આવે, માંડવો બનાવવામાં આવે, અને બધું થાય ત્યારે એ દ્રાક્ષ થાય છે. સુવાળી હોય, મીઠી હોય, પણ રુદ્રાક્ષમાં દ્રાક્ષમાં તો ફરક, દ્રાક્ષ સારી છે, રુદ્રાક્ષ તો રુદ્રાક્ષ છે ને, આપણે રુદ્રાક્ષ છીએ, એવું હોવું જ વાત. યોદ્ધાઓ છીએ, સંઘર્ષ યોદ્ધાઓ તો છીએ કે નહીં, હે આપણે કેવા છીએ, ખબર મસાલા ન ફેગો નહીં થતું, આપણને જડવાના છે, આપણે એ વસ્તુ કોઈ છે નહીં, આપણે તો ઘરેથી કેવા છે, આપણે ઘર ને મને ખબર છે. લાદી કામ છે, પ્લાસ્ટિક નું કરતા હોય, પ્લમ્બિંગ નું કરતા હોય, એનાથી થોડાક આગળ હોય તો નાનો સુનો કોન્ટ્રાક્ટ રાખતા હોય, મકાન એક કરીને મહેનતુ લોકો છે આપણા બાપા, બધા એના મહેનતું છે, એ મહેનત આપણે યાદ રાખવાની, કરવાની, ભણવાનું કેન્દ્રમાં છે, રમત તો રાખવાની, રમત તમને કામમાં આવશે, પણ તમારી સહયોગી છે, તમને ક્યાંક સર્ટિફિકેટ અપાવશે, મજબૂત રાખશે, પણ ભણવાની અંદર છે ને એમાં તો યોગ્ય જ આવશે, માર્ક આવવા જ જોઈએ, ફર્સ્ટ ક્લાસ હોવો જ જોઈએ, અને રમતના સર્ટિફિકેટ હશે, એનસીસી હશે સાથે, તો તમે મિલિટરીમાં, આર્મીમાં, બીએસએફમાં, જનરલ ખાતાની અંદર, ફોરેસ્ટ વિભાગમાં એમાં બધી નોકરી કરી શકો. આપણે યુપીએસસી ને આઈપીએસની એવી એમાં જઈએ તો બહુ સારી વાત છે, બહુ કોક લોકોને એવું લાગુ પડશે, બાકી જનરલ લોકોને કેવું લાગુ પડશે કે આપણે ક્યાંક ક્લેરિકલ વિભાગમાં, ક્યાંક આપણે મૌન સેવાની પસંદગીની પરીક્ષાઓ પાસ કરી લઈએ, ક્યાંક આપણે બધી જીપીએસસી પાસ કરી લઈએ, તો બાકી આ બીએસએફ છે, ઇલેક્ટ્રિક એવા ફિલ્ડમાં, અને એક જણો જશે ને કુટુંબમાંથી, એક જણો જાહે કાલે તમે લાઈન લાગશે, એક છોકરી નેશનલ રમી આવે છે, અને એ નેશનલ સર્ટિફિકેટ મને વિઝા મેળવો ત્યારે અમેરિકા